जय कैवल अंशो शार कैवल साहेब सत कैवल साहेब। पर ले जाय के टपतंगा, पर ले मानव दे परले सावर जंग मजेता जीवा जो जन जल तल तेता परम कृपाळो अनंत विभूषे अनंत विभूतिवान अनंत ब्रह्मांडाधीश सकर्ता सदकैवलना महान सजान जान स्वरूप ने अनंत न्यायो द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करावी आपनार परम श्रेष्ठ परम विशेष अनंत अंशुना तारणहार दिव्य परम गुरु श्रीमद करुणा सागर भगवान मुमुक्ष मानव प्रति ज्ञान बोधापता अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित अगाध बोध ग्रंथ ने विषय कहे छे लख्यो छे पर ले जाय कीट पतंगा पर ले मानव देव दानंगा पर ले थावर जंगम जेता जीवा जो जन जल थल तेता सज्जनों नियंतानी आ विशाल सृष्टि में दयाळुए आपने मानव देह आप्यो केटला एवा पुण्यनो उदय थाय त्यारे आपने मनुष्य देह मळे छे केटला एवा सुकृत भेगा थाय त्यारे आपने आवो मानव देह मळे छे અને કેટલાય ઘાટો બદલીને આવીએ ત્યાર પછી આપણને એવા મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે। તો આવો જે માનવ દેહ મળ્યો કહેવાય છે કે માણસ જન્મે છે ને મૃત્યુ પામે છે। ઘણીવાર આપણા જન્મ થાય અને ઘણીવાર આપણું મૃત્યુ થઈ જાય છે। કહેવાય છે કે જેની ઉત્પત્તિ છે એનો લય છે, જેનું સર્જન છે એનું વિસર્જન છે। તો વિશ્વના જે કાંઈ ઘાટો છે ને એ જન્મ લઈને આવે, અંધકાળ આવે અને શરીર છોડીને ચાલ્યા જાય છે। તો એવા જ સદગત આત્મા જે નનુ બાપા 88 વર્ષનું પૂર્ણ આરબલ ભોગવે અને આજે આપણી વચ્ચેથી ચીર વિદાય લીધી, ચીર વિદાય પરમ કૃપાળો ભગવાન કરુણા સાગરને આપણે પ્રાર્થના કરીએ। આવેલો ચૈતન આત્મા તમારો છે, એને મીઠી ગોદમાં રાખજો અને ચિરકાળ શાંતિ આપજો। અને એટલે જ લખ્યું છે, ઓ કરુણા ના કરનારા તારી કરુણા નો કોઈ પાર નથી।
પાર નથી, અમે ભૂલો ને પાત્ર એવા બોલ્યા છે તારી સેવા, મારે બોલો ના ભૂલનારામ, તારી કરુણાનો કોઈ પાર નથી. તો એવા નનુ બાપા 88 વર્ષનું પૂર્ણ આરબલ ભોગવી એમનો જે પરિવાર છે, જે પરેશભાઈ ઠાકોર શિવાય, એ બંને ભાઈઓને એક અંતરમાં ઈચ્છા થઈ કે મહારાજ આવ્યા છે તો સુંદર એવી કથાનું આયોજન કરીએ. તો આવા બંને ભાઈઓની ઈચ્છા અને એ ઈચ્છાને લઈ સુંદર એવી આ નાનો સત્સંગ ગોઠવવામાં આવ્યો. મહાપુરુષોએ લખ્યું છે, સત્સંગ નહીં સુર લોક મેં, નહીં પાતાળે પ્રસંગ કહે પ્રીતમ મૃત્યુ લોકમાં કહી કહી સત્સંગ. કહેવાય છે કે સત્સંગ નહીં સુર લોક મેં, એટલે દેવ લોકમાં પણ સત્સંગ નથી. પાતાળની અંદર શેષ નારાયણ છે તો ત્યાં પણ સત્સંગ નથી, પણ મૃત્યુ લોક એવો છે ને એમાં કોઈ કોઈ જગ્યાએ તમને સત્સંગ જોવા મળે છે. તો દિવ્ય પરમ ગુરુ આ જગતની અંદર નિજ ચૈતન્યદર્શી જ્ઞાન આપવા માટે આવ્યા. કહેવાય છે કે છેક કૈવલ ધામ છોડી અને દિવ્ય પરમ ગુરુ દીપોને ધામોને ચેતાવતા ચેતાવતા પાલકી દીપમાંથી જંબુ દીપમાં આવ્યા. એમને આવવાનું કારણ એક જ છે, અંશો ભૂલા પડ્યા છે, આપણે ભૂલા પડી ગયા છીએ, આપણે કોની સ્વજાતિના છીએ, કોના વંશના છીએ અને કોની જેવા છીએ, આ સ્વરૂપનું આપણને ભાન છે નહીં. આ સ્વરૂપનું ભાન ન હોવાને કારણે આપણા નિજ કરતા કે આપણા માલિકને આપણે ભૂલી ગયા છીએ. લખ્યું છે, કુવેર કબહું ના આવત કૈવલ છોડ સંસાર, જીવ તારણ કે કારણે ધર્યો મનુષ્ય અવતાર. કેવા દયાળુ દિવ્ય તનુનો દેહ ધારણ કરે અને આ પાલકી દીપમાંથી જંબુ દીપમાં આવ્યા, માત્ર ને માત્ર એક અંશોને તારવા માટે. પણ એવા ભૂલા પડી ગયા આપણે કે આપણને આપણા સ્વરૂપની ખબર છે નહીં. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારો અંતકાળ આવશે તો શરીર છોડીને હું ક્યાં જવાનું. ધ્યાન રાખજો, માનવ ઘાટ ત્રણ પ્રકારે છૂટે છે. એક પૂર્ણ આરબલ ભોગવી અને શરીર છૂટે છે. બીજો કે તમારા શરીરમાં રહેલી જે ચાસમી જો ખૂટી જાય તો પણ માનવ ઘાટ છૂટી જાય છે. અને ત્રીજો, કોઈ આકસ્મિક સંજોગ જો એવા બને અને તમે તમારા જીવનને હાથે કરીને ટૂંકાવી દો તો એ રીતે પણ માનવ શરીર છૂટી જાય છે. તો કહેવાય છે કે 88 વર્ષનું પૂર્ણ આરબલ ભોગવી અને આજે આપણી વચ્ચેથી ચીર વિદાય લીધી, ચીર વિદાય. તો જીવાત્માની પાછળ કંઈક સત્સંગ રાખવામાં આવે, કંઈક ભજન કીર્તન રાખે તો એ ઉત્તમ ગણવામાં આવે છે.
પણ આપણે તો એટલા બધા કર્મકાંડમાં લાગી ગયા, પાછું વળીને કોઈ જોતા નથી. એટલા માટે માનવ જીવન આપણને મળ્યું છે એ મુક્તિ કે મોક્ષનું દ્વાર છે, ધ્યાન રાખજો. સમય જતા બાળપણ જતું રહે છે, સમય જતા યુવાની ચાલી જાય છે, અને સમય જતા ગઢ પણ આવી જાય છે. વિચારો તો કરો, કાલે આપણી બાલ્ય અવસ્થા હતી, સમય ગયો ને ફટનારી યુવાની ચાલી જાય છે, અને સમય આવે એટલે ફટનારું ગઢ પણ આવી જાય કે ન આવી જાય? આવી જ જાય. કેવું જ ન પડે તમારે, જોજો બધી નોટિસો મંડે આવવા, 42, 45, 48, 52 વટો એટલે બધી નોટિસો ચાલુ થઈ જાય. અને એટલે જ લખ્યું છે ને, ગરડા બેસો મંદિરમાં જઈ, ઘરમાં કોળીને કિંમત ન રહી, દીકરોને દીકરી પરણાવી બેઠા, ઉપાધિ ઓછી થઈ, પાસે હતું તે વાપરી નાખ્યું, પાસે ન રાખે પૈ, ગરડા બેસો મંદિરમાં જઈ કે ઘરમાં કોળીની કિંમત ન રહી. જ્યારે ઉંમર થાય ને એટલે શું કે, જાઓ મંદિરે અને ત્યાં જઈને બેસો. હવે મંદિરે જઈને બેસીએ પણ આખા મલકની કરી ન કરી, સાચું કહેજો. ગયા હોય મંદિરમાં દર્શન કરવા પણ આખા મલક ને કરીએ, પછી શું કે, દીકરો ને દીકરી કે લગ્ન થઈ જાય એટલા બધી ઉપાધિઓ મારે ઓછી થઈ જાય, ઓછી ન થાય વધે, ઓછી થાય એવી છે નહી. એટલે મહાપુરુષો કહે છે કે ગડપણ આવે ને એટલે ગડપણના દિવસો બહુ દોયેલા છે, ધ્યાન રાખો. બહુ કપરા છે, બાળપણ જતા વાર નહીં લાગે, યુવાની જતા વાર નહીં લાગે, પણ ગડપણના દિવસો એટલા બધા દોયેલા છે કે બહુ મહાવિકટ છે. કારણ કે શરીરમાં બધી જગ્યાએ દુખાવા હોય અને બધાએ દુખાવા થાય તો સાચું ભગવાનનું ભજન કરી શકો ખરા? ના ભાઈ, ના, ધ્યાન રાખજો. એટલે મહાપુરુષો કહે છે ને, જૂનું તો થયો રે દેવાળ, જૂનું તો થયો મારો હંસ લો લાલો ને દેવાળ, જૂનું તો થયો આરે કાયા રે ડોલવાને લાગી રે, પડી ગયો દાંત માયલે રે, કોતો રહે મારો હંસ લો નાનો ને દેવાળ, જૂનું તો થયું. હવે જૂનું થઈ ગયું પછી કોઈને ગમે ખરું? લા ભાઈ, ના, ધ્યાન રાખજો. તો ચૈતન્યનો અંશ એવો છે કે આ શરીર જૂનું થાય એટલે આ ઘાટને બદલી નાખે છે, જેને આપણે જીવ કહીએ છીએ, જેને આપણે ચૈતન્ય કહીએ છીએ, જેને આપણે સાક્ષી કહીએ છીએ, અને દયાળુ એને અંશ કીધો છે. જે માણસ પોતા જૂનું વસ્ત્ર થાય એટલે જૂના વસ્ત્રને બદલી નાખે છે અને નવા વસ્ત્રને ધારણ કરે છે, એમ પેલું ચૈતન્ય જીવાત્મા
એક ઘાટ છોડે અને બીજો ઘાટ પ્રાપ્ત કરે, બીજો ઘાટ છોડે અને ત્રીજો ઘાટ પ્રાપ્ત કરે છે. તો આવા યુગોના યુગથી આપણે ભટકીએ છીએ. ધ્યાન રાખજો, આજકાલના નથી એવો ધ્યાન રાખજો. કેટલી વાર આપણને મનુષ્ય દેહ મળ્યો હશે, કેટલી વાર આપણે 84 ચક્કર ફર્યા હશો, અને કેટલી વાર આ જન્મ મરણના બંધનમાં આવ્યા હશો, પણ આ ભવસાગરમાંથી આપણે મુક્ત થયા નથી, ભવસાગરમાંથી આપણે છૂટા પડી શકતા નથી. દયાળુ કહે છે, ચાર ખાણ બનાવી છે, ધ્યાન રાખજો. અને એ ચાર ખાણની અંદર 83,99,999 ઘાટ ભોગવવા પડે, અને ત્યાર પછી તમને મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે. તો આ ચાર ખાણ એવી છે, જરાયો એંડજ ઉદ્બીજ અને સ્વદેજ. તો આ ચાર ખાણનું જે ચક્ર છે, ચક્રમાંથી ફરતા ફરતા તમને મનુષ્ય દેહ મળે છે. અને જ્યારે આપણને મળ્યો છે ને, તો આપણને એની કિંમત છે નહીં. આપણે શું કહી, કાલે હું ભગવાનનું ભજન કરીશ, થોડાક દિવસ જાય એટલે કે પછી હું ભગવાનનું ભજન કરીશ, એમ કરતા કરતા તમારા જિંદગીના દિવસો ચાલ્યા જાય છે. ધ્યાન રાખો. અને એટલા બધા દિવસો ચાલ્યા જાય એટલે તમારે 60 વર્ષ, 70 વર્ષ કે 80 વર્ષ પૂર્ણ થવા આવે, ન તો તમે ભગવાનનું ધ્યાન ધરી શકો, ન તો તમે બેસી શકો, કે ન તો તમારી સુરતાને સાવધ કરી શકો. એટલું બધું આ ઘાટને અજ્ઞાન વ્યાપી જાય છે કે એમાંથી તમે બહાર નીકળી શકતા નથી. પણ કોઈ મહાપુરુષે લખ્યું છે ને, કાયાના ઉડારે ભરોસા, દેહોના જોટારે દિલાશા. આ કાયાના કુડારે ભરોસા, ધ્યાન રાખજો. એક દિવસ આ ઘાટને મૃત્યુ આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે. ત્યારે મહાપુરુષોએ લખ્યું છે, કોઈ આજ જશે, કોઈ કાલ, યા તો પંખીડાનો મેળો, માટે ભજી લો દીન દયાળ, આ તો પંખીડાનો મેળો. ઋણાના સંબંધે ભેગા મળ્યા, ઋણ કોરો થાય એટલે સૌ સૌના રસ્તે ચાલ્યા જાય છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કેવો ગાઢ સંબંધ, જ્યાં સુધી નાનું બાપા હતા ત્યાં સુધી બધા સાથેનો સંબંધ, જેવું ફાટનારું શરીર છૂટી ગયું એટલે બધા સંબંધો અહીંયા પૂરા થઈ જાય છે. કોઈ સંબંધ પછી રહેવા પામતો નથી. જેવો પ્રાણ અને ચૈતન આવ્યો તો એવો જ પ્રાણ અને ચૈતન ચાલ્યો જાય છે. ધ્યાન રાખો, જ્યારે ચૈતન ચાલ્યો જાય ત્યારે ચૈતન બહેર શૂન્યને ઓળંગીને જાય છે અને બીજો ઘાટ ધારણ કરે છે, અને બીજો ઘાટ ધારણ કરે એટલે અહીંની બધી સ્મૃતિ ભૂલી જાય છે, કોઈ સ્મૃતિ અહીંની રહેતી નથી, બધી સ્મૃતિ ભૂલી જાય છે. અને જો કોઈને યાદ રહી જાય તો કે ઘણાને એમ થાય કે ત્યાં તો હું શ્રીમંત ને ત્યાં મારો જન્મ હતો, અહીંયા તો ગરીબ ને ત્યાં છે, કેવી માલિકે ગોઠવણ કરી. કે અંશ બહેર શૂન્યને ઓળંગીને જાય એટલે એની બધી સ્મૃતિઓ ભૂલી જાય છે, કોઈ વસ્તુ એને યાદ રહેતી નથી.
અને ફટનારો બીજે ઘાટ ધારણ કરે છે. કહેવાય છે આશા ત્યાં વાસ અને સુરતા ત્યાં મુકામ, ભક્તિ છે છેલ્લા ડચકાનો ખેલ, જીતવો મુશ્કેલ ભક્તિ છે છેલ્લા ડચકાનો ખેલ. અંધકાળ આવે તો સુરતાને ક્યાં ઠેરાવશો? જે ઈશ્વરને આપણે જોયા નથી, જે ભગવાનને આપણે જોયા નથી, જેનું ધામ આપણે નક્કી કરી શક્યા નથી, તો અંધકાળે આપણી સુરતાને ક્યાં ઠેરાવીશું? કોઈ દિવસ કોઈએ વિચાર કર્યો ખરા? તમે તમારા મનથી જ વિચાર કરજો કે આપણે નથી કોઈ દેવી ધામ જોયું, કે નથી કોઈ દેવ જોયા, કે નથી કોઈ અવતારોને જોયા, કે નથી કોઈ દી આપણે ભગવાનના ધામને જોયું, તો અંધકાળે આપણી સુરતાને ક્યાં ઠેરાવીશું? આનો વિચાર પહેલા કરવાનો છે. ધ્યાન રાખજો. અને અંધકાળે જેવી આશક્તિ બંધાય ને, ફટનારી તમારી સુરતા ત્યાં જાય, અને જેવી સુરતા જાય એટલે ફટનારો તમારો ત્યાં મુકામ થઈ જાય. આ અંધકાળનો ખેલ છે, બહુ સમજ્યા જેવો છે. અને કહેવાય છે આંખેથી જો શરીર છૂટી જાય તો દેવલોકને પણ પામી શકે છે, પણ દેવલોકમાં એક યુગ સુધીનું આરબલ છે અને એમાં તમે એક યુગ સુધીના સુખનો ભોગવટો કરી શકો, અને એક યુગ પૂરો થાય એટલે પાછો મૃત્યુ લોકમાં તો આવવું જ પડે છે. તો જીવાત્માને મુક્તિ કે મોક્ષ મળી શકતો નથી. કદાચ સાધક એથી આગળ વધે, શક્તિ અને જ્યોતિ નારાયણનો ઉપાસક હોય અને કદાચ એની ભક્તિ કરે તો એક કલ્પ સુધીનું સુખ આપે છે. કેટલું? એક કલ્પ સુધીનું. એક કલ્પ એટલે કેટલા દિવસો થાય? તો કહેવાય 4 જુગની ચોકડી. સતયુગ 17,28,000નો, ત્રેતાયુગ 12,96,000નો, દ્વાપરયુગ 8,64,000નો અને કળયુગ 4,32,000નો. આ 4 યુગને 1,000 માનવ વર્ષ વડે ગુણવામાં આવે. 43 અબજ અને 20 કરોડ વર્ષ થાય. કેટલા? 43 અબજ અને 20 કરોડ વર્ષ. એને એક કલ્પ કહેવામાં આવે. કેટલો? એક કલ્પ. આ એક કલ્પ સુધીનું સુખ ભોગવી શકે છે, અને એ સુખ પૂરું થઈ જાય એટલે પાછું એને મૃત્યુ લોકમાં આવવું પડે છે. જીવાત્માની મુક્તિ કે મોક્ષ થઈ શકતો નથી. કારણ દેવો પણ એવી ઈચ્છા રાખે છે કે અમને એકવાર માનવ શરીર મળે, મનુષ્યનો ઘાટ મળે, અને અમને જો એકવાર માનવ શરીર મળે તો અમે પણ તમારી ભક્તિ કરી અને તમારા પરમ પદને પામી શકીએ. વિચાર તો કરો. તો દેવતાઓ માનવ ઘાટની ઈચ્છા કરે છે, પણ છતાંય આ દેવોને મનુષ્ય શરીર મળતું નથી. અને જ્યારે આપણને મળ્યું છે ને, તો આપણને એની કિંમત નથી. એવું ધ્યાન રાખજો. ગંગા સતી કહે છે ને, જોતરે જોતામાં દિવસો વિયારે ગયા પાનબાઈ, 21,600ને કાળ ખાય છે. કે જોત જોતામાં દિવસો ચાલ્યા જાય છે અને 21,600ને કાળ ખાઈ જાય છે. કેટલા? 24 કલાકમાં તમને અજંપા આપ્યા. આમ જુઓ તો 1,29,600 સૂક્ષ્મ પ્રાણાયામ આપ્યા. 6 પ્રણવને ભેગો કરો ત્યારે એનો એક શ્વાસ બને છે. શું બને છે?
એક જાપ બને છે. એમ કરી અને તમને 21,600 અજંપા થાય છે. આ બધા અજંપા ગુરુના મંત્ર સિવાય જો ખાલી જાય ને તો કાળના ખાતામાં જાય છે. ક્યાં જાય છે? કાળના ખાતામાં જાય છે. ધ્યાન રાખજો, જે મંત્રમાં તમને સ્મરણ કર્યું ને એ જ અજંપો કાળના ખાતામાં જઈ શકતો નથી. એ સિવાયના મિથ્યા શ્વાસ તમારા વેડફાઈ ગયા, આ બધા કાળના ખાતામાં ચાલ્યા જાય છે. અંત કાળે કાળનું બેલેન્સ વધે, ભક્તિનું બેલેન્સ ઘટે, એટલે નિયંતા આપણને શું કરે છે? 84 લાખ પ્રકારના ઘાટોમાં નાખે છે. અને એ ઘાટોમાં નાખ્યા પછી કર્મ ભુક્તમાન કરવા પડે છે. અને એ બધા કર્મનો જે ભોગવટો છે એ ભોગવટો તમારે ભોગવવો જ પડે છે. એમાં કોઈનું પણ કશું ચાલે નહીં. એટલે કોઈ લખ્યું છે ને, ઘણા દેવોની કરુણા વધે ને ઘટે, કરુણા સાગરની કરુણા કદી ન ઘટે, વાલા તારો શરણો સદા શોકકારે, પરમ શાંતિ તણો તારો કૈવલ ધામ, વાલા તારો શરણો સદા શોકકારે. શું કહે છે? ઘણા દેવોની કરુણા વધે ને ઘટે, પણ કરુણા સાગરની કરુણા કદી ન ઘટે. એવા દિવ્ય પરમ ગુરુ છે, એનું નામ કરુણા સાગર છે. જીવાત્મા એન કેન પ્રકારે જો દયાળુના શરણમાં જાય તો કરુણા સાગર એટલા દયાળુ છે કે જીવોના કર્મની સામુ પણ જોતા નથી. અને જેને અંતરમાં એવો ગુરુ પ્રત્યેનો ભાવ હોય, જેને અંતરમાં ભક્તિનો ભાવ હોય, એવા શરણાગત જીવો હોય ને એને દયાળુ પોતાના ઉરુમાં ધારણ કરે છે. કારણ કે પોતે કરુણાના સાગર છે, દયાના સાગર છે. અને એ જીવોના કર્મ ન જોતા એ જીવોને પોતાના શરણમાં વસાવે છે. ધ્યાન રાખો. તો આવા જે કરુણાના સાગર છે, દયાના સાગર છે, એવા દિવ્ય પરમ ગુરુ છે કૈવલ ધામથી અંશોને મુક્ત કરવા માટે, અંશોને ચેતાવવા માટે, જન્મ મરણના બંધનમાંથી છોડાવવા માટે, એક અંશોને મુક્તિ કે મોક્ષ મેળવવા માટે દિવ્ય પરમ ગુરુનું અવતરણ થયું. ધ્યાન રાખો. જ્યારે વિશ્વના જે કાંઈ ઘાટો છે એ માતા પિતાના રજબુંદથી જન્મેલા છે, અને જે રજબુંદથી જન્મેલા હોય ને એને અજ્ઞાન વ્યાપે, એમાં વિકૃતિ આવે. જ્યારે દિવ્ય પરમ ગુરુ 1829માં પ્રગટ થયા, માતા પિતાના રજબુંદથી જન્મેલા નથી. કારણ કૈવલ કરતાના પરમ વિશેષ અંશે અને કૈવલ કરતા પાસેથી 16 વિભૂતિ અને 9 બુદ્ધિ લઈ અને આ જગતમાં આવ્યા, અને એવા દયાળુએ આ 18 ગ્રંથની રચના કરી. આ 18 ગ્રંથમાં એક જ વાત લખે છે. કઈ વાત? હું કોણ, કેવી રીતે આ ઘાટમાં આવી ગયો, અને મારો અંધકાળ આવશે તો શરીર છોડીને હું ક્યાં જવાનો,
આ ત્રણ વસ્તુથી બધા અજાણ્યા છે, ધ્યાન રાખજો. કોઈ તમને પ્રતિવાદીને પ્રશ્ન કરે કે ભાઈ તમે કોણ છો, તો આપણે શું જવાબ આપો? તમે આ ઘાટમાં કઈ જગ્યાએ છો, તો એનો પણ શું જવાબ આપો? અને અંધકાળે શરીર છોડીને પાછા ક્યાં જવાના? સાચું કે જો કોઈને એડ્રેસની ખબર છે ખરી? ના ભાઈ ના. પણ કેવું લખે? મેલો લખે ને, એટલે એમાં લખે બાપા વૈકુંઠમાં ગયા, કૈલાસમાં ગયા, ગૌલોકમાં ગયા, સ્વર્ગની અંદર ગયા, આવું બધું લખે. પણ સાચું કે જો કોઈની ટપાલ આવી? તમે તમારા મનથી વિચાર કરજો, કોઈ કરતા કોઈની ટપાલ આવી ખરા? ના ભાઈ ના. હું ધ્યાન રાખજો, જીવાત્મા શરીર છોડીને ક્યાં ગયો એ કોઈને પણ ખબર પડે નહીં. નનુજ બાપાનો દાખલો લઈ લઈ કે કદાચ આજુબાજુમાં ઊભા હશો બધા, અને શરીર છૂટી ગયું, કોઈએ જીવને જાતા જોયો ખરા? તમે તમારા મનથી વિચાર કરજો, ભલે આજુબાજુમાં ઘણા બધા હશો, કદાચ તમે ચમચી પાણી પણ પાયું હશે, પણ જ્યારે શરીર છૂટી ગયું કોઈએ જીવને જાતા જોયો ખરા? ના ભાઈ ના. તો જાતા જો જોયો ના હોય તો આ જીવ કઈ જગ્યાએ ગયો કોઈને પણ ખ્યાલ આવ્યો ખરા? ના ભાઈ ના. તો આ જીવ અજર અમર અને અવિનાશી છે. કેવો છે? અજર અમર અને અવિનાશી છે. આ ચૈતન્ય પાણી પલાળી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, તલવાર કાપી શકતો નથી, પવન સૂકવી શકતો નથી, એવો ચૈતન અજર અમર અને અવિનાશી છે. તો આ ચૈતન્યના માલિક કેવા છે? અજર અમર અને અવિનાશી. ધ્યાન રાખજો, તો એ માલિક પણ અજર અને અમર અને અવિનાશી છે. તો એ માલિકના આપણે અંશો છીએ, એટલે આપણે સામાન્ય અંશો છીએ. કેવા છીએ? સામાન્ય અંશો છીએ. અને દેવો છે વિશેષ અંશે, અને દિવ્ય પરમ ગુરુ પરમ વિશેષ અંશે. દેવોને 16 કળા આપે, પરમ વિશેષ અંશને 9 બુદ્ધિ આપે, અને સામાન્ય અલ્પજ્ઞ અંશને અલ્પ જાણ આપે. પણ ધ્યાન રાખો, દેવતાઓ માલિકના ધામને પ્રાપ્ત કરી શકતા નથી, પણ અલ્પજ્ઞ અંશો છે ને એ માલિકના ધામને પ્રાપ્ત કરી શકે છે, જો એવા પ્રકારની ભક્તિ કરે તો. પણ આપણે તો ઢીંગલાને ઢીંગલી રમાડીએ, એથી કંઈ ભગવાન રીઝતા નથી. તો અહીંયા દયાળુ કહે છે, સો કરતા ચીનો રે ભાઈ, બિન ચીને પરલે સમજાય, કહેત કુવેર અનુપ વિચારે, જ્ઞાન હમારા ચીનો નર લારે. દયાળુ કહે છે, સો કરતા ચીનો રે ભાઈ, કે તમે સર્જનારને ઓળખો, વિશ્વ નિયંતાને જાણો. આ જગતનો માલિક કોણ છે? આ જગતનો સર્જનહાર કોણ છે? સો કરતા ચીનો રે ભાઈ, બિન ચીને પરલે સમજાય, જો પ્રલય કાળ આવશે તો બધી વસ્તુ નાશ પામશે. ધ્યાન રાખો, પૃથ્વી જળમાં સમાય, જળ અગ્નિમાં સમાય, અગ્નિ વાયુમાં સમાય, વાયુ આકાશમાં સમાય, આકાશ શૂન્યમાં સમાય જાય. શૂન્ય એક જ એવું છે, સનાતન છે. ધ્યાન રાખજો, ત્યારે જે કાંઈ દૈવી તત્વોના ઘાટો હોય એ બ્રહ્મની અંદર ગરકાવ થઈ જાય, એટલે એમાં લય પામી જાય. તો એક બ્રહ્મ વધે છે તો બ્રહ્મ પણ કેવું છે? સનાતન છે. અને જે અંશો છે
એ બધાય માલિકની અંતરવૃત્તિમાં સમાઈ જાય છે તો સર્જનાર પણ કેવા છે? સનાતન છે. પણ કહેવાય છે કે આ ત્રણ વસ્તુ સનાતન છે. એક અદ્વૈત બ્રહ્મ, એક મહાશૂન્ય અને એક જેને આપણે કૈવલ કરતા કહીએ, જેને સર્જનહાર કહીએ. તો આ ત્રણેય વસ્તુ સનાતન છે, પણ જે બ્રહ્મ છે, જે શૂન્ય છે, એમાં ક્રિયાશક્તિ, જાણપણું અને ચૈતન્યતા નથી. ધ્યાન રાખજો. જ્યારે સર્જનહારમાં ક્રિયાશક્તિ, જાણપણું ને ચૈતન્યતા છે, તમને થોડીક સમજ બતાવું. ક્રિયાશક્તિ કોને કહેવાય, જાણપણું કોને કહેવાય અને ચૈતન્યતા કોને કહેવાય? જેમ માલિકમાં ક્રિયાશક્તિ, જાણપણું, ચૈતન્યતા છે, એની સ્વજાતિનો પેલો ચૈતન્ય, ધ્યાન રાખો, એમાં પણ ત્રણ લક્ષણ છે, ક્રિયાશક્તિ, જાણપણું ને ચૈતન્યતા. ક્રિયાશક્તિ કોને કહેવાય? ધ્યાન રાખો, તમે નવું નવું સંશોધન કરો છો, નવું નવું ટેકનોલોજી વસાવો છો, નવી નવી રચના કરો છો, કોઈ સુંદર એવા સારા મશીનો બનાવે છે, કંઈકનું કંઈક નવું નવું કર્યા જ કરો છો. આ અંશમાં એક લક્ષણ આપવાખી છે, જેને ક્રિયાશક્તિ કહેવાય. શું કહેવાય? ક્રિયાશક્તિ. ચૈતન્યતા કોને કહેવાય? કે તમારી 72,000 નાડીમાં આ ચૈતન્યતા વ્યાપક છે. તમને કાચ વાગે તોય ખબર પડે, તમને કાંટો વાગે તોય ખબર પડે, તમને મચ્છર કરડી જાય તોય ખબર પડે, આ ચૈતન્યતા 72,000 નાડીમાં વ્યાપક છે. ધ્યાન રાખો. અને ક્રિયાશક્તિ, ચૈતન્યતા અને જાણ પડો. તમે અહીંયા કદાચ સુરતમાં રહેવા માટે આવ્યા, પણ તમે તમારા ગામડાને ભૂલી જાઓ ખરા? ના ભાઈ, ના હો, ધ્યાન રાખજો. તમે તમારા ગામની અંદર મોટા થયા છો, પણ તમે તમારા ગામને ભૂલી જતા નથી, એને જાણ પણ કહેવામાં આવે. આ ત્રણ લક્ષણ એ પેલા ચૈતન્યમાં રહેલી છે. ક્રિયાશક્તિ, જાણપણું અને ચૈતન્યતા, આ જે ત્રણેય લક્ષણ ચૈતન્યમાં રહેલી છે, તો આ ચૈતન્યનો જે માલિક, જેને આપણે કૈવલ કહીએ, આ કૈવલ કેવા છે? સનાતન છે. ધ્યાન રાખો, બ્રહ્મ પણ સનાતન છે, શૂન્ય પણ સનાતન છે અને કૈવલ પણ સનાતન છે. પણ બ્રહ્મ અને શૂન્યમાં આ ક્રિયાશક્તિ, જાણપણું ને ચૈતન્યતા નથી. બ્રહ્મથી કોઈ જગતનું સર્જન થઈ શકતો નથી, શૂન્યથી પણ જગતનું સર્જન થઈ શકતો નથી. તો સર્જન કોનાથી થાય છે? સર્જનહારથી, જેને આપણે કૈવલ કહીએ, વિશ્વ નિયંતા કહીએ. એ નિયંતાએ આપણને આ મનુષ્ય દેહ આપ્યો, અને આ મનુષ્ય દેહમાં આપણે જન્મ ને મરણ ભોગાવીએ છીએ. શું કરીએ છીએ? વારંવાર જન્મ ધારણ કરીએ અને વારંવાર આપણું મૃત્યુ થઈ જાય. હાચું કહેજો, આમાંથી કેદી મુક્ત થવાના? આમાંથી આપણને કોણ છોડાવશે? આ ચક્રમાંથી આપણને કોણ મુક્ત કરશે? કેટલી વાર જન્મ લીધો હશે, કેટલી વાર આપણું મૃત્યુ થયું હશે? તો આ ચક્રમાંથી છોડાવનાર કોણ છે? આનો વિચાર કરવાનો. કેવા પ્રકારની હું ભક્તિ કરું કે જેથી હું મુક્તિ પામી શકું? કેવા પ્રકારની હું ભક્તિ કરું જેથી મારો મોક્ષ થાય? કેવા પ્રકારની હું ભક્તિ કરું કે હું માલિકના સાનિધ્યનું સુખ ભોગવી શકું?
તો દયાળુ કહે છે, દંદા દુર્લભ મનુષા દેહે જાનો, અધિક દુર્લભ સતગુરુ કો માનો, દુર્લભ ભક્તિ કરે જન જે, દુર્લભ અધિક સંત સુસને. આ ચાર વસ્તુનો યોગ બતાવ્યો, ધ્યાન રાખજો. કઈ ચાર વસ્તુ? દદ્દા દુર્લભ મનુષ્યા દેહી જાનો, કે આ મનુષ્ય દેહ મળવો ને મહા દુર્લભ છે, તમને સહેલાઈથી મળતો નથી, સહેલી રીતે નથી મળતો, ધ્યાન રાખજો. કંઈક પૂર્વના યોગ હોય, કંઈક એવા સારા શુકૃત હોય, કંઈક આપણે એવું પુણ્ય કર્યું હોય, અને કેટલા એવા ધર્મના સંસ્કારોનું સિંચન થયું હોય ને, ત્યારે આપણને આવો માનવ દેહ મળે છે. ત્યાં સિવાય મળી શકતો નથી. પણ કહે છે, દુર્લભ અધિક અધિક દુર્લભ સદગુરુ કો બાનો, કે મનુષ્ય દેહ તો તમને મળી ગયો, પણ એથી દુર્લભ સદગુરુ મળવાને એ મહાવિકટ છે, સહેલી વાત છે નહીં. ગુરુ તો તમને ઘણા બધા મળે, કંઠીએ બાંધી દઈને, મંત્ર આપી દઈને ઘણા બધા તમને ગુરુઓ મળે, પણ દુર્લભ અધિક કહેવાય છે કે સદગુરુ એ મળવા મહાવિકટ છે, સહેલી વાત છે નહીં. એ મહાકઠિન છે કે સદગુરુ મળવા, એ મહા કંઈક ભાગ્યની વાત હોય ને તો જ આપણને મળે છે, નકર મળી શકતા નથી. અચરતભાઈના ભજનમાં લખ્યું છે, સમ્રત સતગુરુ સેવીએ મોકે મનનો રે માન, મોકે મનનો રે માન, પર હરે અવરયો પાશના, ધરીએ સાહેબનો ધ્યાન, ધરીએ સાહેબનો ધ્યાન, સમરત સદગુરુ સેવીએ. કે આ જગતની અંદર એવા સમૃદ્ધ સદગુરુ મળવા એ મહા વિકટ છે, સહેલી વાત નથી, એવું ધ્યાન રાખજો. અને ચાર પ્રકારના ગુરુની વાત કરી છે, એક પ્રત્યક્ષ ગુરુ, પરોક્ષ ગુરુ, પછી તાય ગુરુ, અને છેલ્લા પરમ ગુરુ. ધ્યાન રાખો, આ ચાર પ્રકારના ગુરુમાં કહેવાય છે જે પરોક્ષ ગુરુ છે એ આપણને શું સમજાવે, કે ભાઈ તમે મંદિરે જાઓ, દર્શન કરો, કંઈક ઉપાસના આરતી કરો, કંઈક ભજન કીર્તન ગાઓ, કંઈક ભગવાન ઉપર તમે શ્રદ્ધા રાખો, કંઈક ભગવાન ઉપર તમે વિશ્વાસ રાખો. બહારની બધી વસ્તુ આપણને સમજાવે છે, કંઈક તમે પાંચ માળા કરો, આવું બધું જે કહે છે એ તમને પ્રત્યક્ષ ગુરુ સમજાવે છે. જે પરોક્ષ ગુરુ છે એ આપણને શું સમજાવે છે, કે જે વસ્તુ બહાર છે એ જ વસ્તુ તમારા ઘાટમાં છે. શું સમજાવે છે, કે જેટલી વસ્તુ બહાર છે એટલી જ વસ્તુ તમારી અંદર છે. તો અંદર ખોજ કરો, શું કરો, તમે બહાર ફાંફા મારતા નહીં. અને સાચું કહેજો, બધાએ દેવો મૂક્યા કે ન મૂક્યા આપણા શરીરમાં? આંખે સૂર્ય ચંદ્ર મૂક્યા, પછી નાસિકાએ અશ્વની કુમાર મૂક્યા, કાને દીપપાલ મૂક્યા, પછી જળે વરુણ દેવતા મૂક્યા, ત્વચાએ મારુત દેવતા મૂક્યા, હસ્તોમાં ઇન્દ્ર મૂક્યા, પગે વાસુદેવ મૂક્યા, પછી ઉપસ્થ થઈ બ્રહ્મા મૂક્યા,
નાભીએ વિષ્ણુ મૂક્યા, હૃદયમાં શંકર મૂક્યા, કંઠે જીવશિવ મૂક્યા, બ્રકુટે શક્તિ મૂકી અને બ્રહ્મરુદ્રની અંદર જ્યોતિનારાયણ એટલે નિરંજન નિરાકાર મૂક્યા. આ બધાએ દેવતાઓ તમારી અંદર રહેલા છે. ધ્યાન રાખો, આપણને જે પ્રત્યક્ષ ગુરુ છે એ આપણને અંદરની વાત સમજાવે છે, પરોક્ષ ગુરુ છે એ બહારની વાત સમજાવે છે, અને ત્રીજા તાય ગુરુ એટલે સદગુરુ. સદગુરુ શું કહે છે કે બારે જે વસ્તુ છે, અંદરે જે વસ્તુ છે એનાથી પેલું ચૈતન એટલે જીવ અલગ છે. આ જીવ કેવો છે? એનાથી અલગ છે. આ બધી વસ્તુથી આ જીવરૂપી આત્મા મોટો છે, તો એ આપણને સદગુરુ ઓળખાવે છે. અને ધ્યાન રાખો, આમાંથી ચૈતન ચાલ્યું જાય, જીવ જતો રહે, તો બધી વસ્તુ ઠપ થઈ જાય કે ન થઈ જાય એવું ધ્યાન રાખજો. અને બધી વસ્તુ ઠપ થઈ જાય એટલે શું કે ઘરના બધા સભ્યો શું કે, હવે જલ્દી ઉપાડો, હવે ઘરમાં રખાય નહીં. ગમે એટલા વાલા હોય, ગમે એટલો સારો સંબંધ હોય, પણ શરીર છૂટી જાય ને પછી એક ક્ષણ વાર પણ તમને ઘરમાં રાખતા નથી. શું થયું? પેલો જીવ આવ્યો તો શરીર છોડીને જતો રહ્યો, હવે જેવો આવ્યો તો એવો ચાલ્યો ગયો, એટલે એક સેકન્ડ વાર પણ આપણને ઘરમાં રાખતા નથી, એક સેકન્ડ વાર પણ નથી રાખતા. ધ્યાન રાખજો. અને કે જલ્દી ઉપાડો, જલ્દી ઉપાડો, હવે ઘરમાં રખાય નહીં. સ્મશાનમાં લઈ જાય અને લાકડા ઉપર આપણને ગોઠવી દે, અને પછી જમણે અંગૂઠે આગ મેલે અને આખું શરીર બળીને ખાક થઈ જાય, પછી આ ઘાટની કોઈ કરતાં કોઈ કિંમત છે નહીં. મહાપુરુષો કહે છે ને, ખાક મે ખપી જાના બંદા, પવન સે ઉડ જાના, થોડા કરો ને અભિમાન, એક દિન મિટ્ટી સે મિલ જાના. કે આ પાંચે તત્વોમાં ભળી જાય છે. પૃથ્વીમાં ભળી જાય, જળ જળમાં ભળી જાય, અગ્નિ અગ્નિમાં ભળી જાય, વાયુ વાયુમાં ભળી જાય, આકાશ આકાશમાં ભળી જાય, અને ચૈતન આવ્યો તો એ પાછો ચૈતન ચાલ્યો જાય, જીવ આવ્યો તો ચાલ્યો જાય છે. પછી આ શરીરની કોઈ કરતાં કોઈ કિંમત છે નહીં. એટલે મહાપુરુષોએ લખ્યું, જીવને શ્વાસ તણી સગાય, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. હું કહે છે, આ જીવને શ્વાસ તણી સગાય, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. બેની કહે છે, બાંધવ અમારો ભીડ પડે ત્યાં ભાઈ, કે જીવને શ્વાસ તણી સગાય. કહે છે, ઘરની નારી ઘડી ન મૂકે અંતે અળગી થઈ, ભોજો ભગત કહે કંત વળાવી તરત બીજાને ગઈ. કે આ જીવને શ્વાસ તણી સગાય, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. કે તમારો શ્વાસ ચાલ્યો ગયો, જીવ આ પ્રાણ ચાલ્યો ગયો, એટલે વાત થઈ ગઈ પૂરી. વિચાર તો કરો, એક ક્ષણ વાર પણ આપણને અહીંયા રહેવા દેતા નથી. કેટલા બધા સંબંધો સારા હોય, કેટલા બધા વાલા હોય, કેટલા બધા ઋણાનું સંબંધ હોય, પણ પછી એક પલ વાર પણ આપણને રાખતા નથી. અને પલ વાર પણ પછી રાખવા કોઈ તૈયાર છે નહીં. તો દયાળુ કહે છે કે તમારે એવા પ્રકારની ભક્તિ કરવાની છે, અને એવા પ્રકારની જો તમે ભક્તિ કરશો તો કહે છે કે મુક્તિ કે મોક્ષને પામી શકશો. એટલે કે છે, દુર્લભ અધિક સદગુરુ. કેવા છે? કે સદગુરુ મળવા એ બહુ દુર્લભ છે, એ સહેલાઈથી મળી શકે એમ છે
નહીં. એટલે ત્રીજા જે ગુરુ છે સદગુરુ અને ચોથા પરમ ગુરુ. ધ્યાન રાખો, આ પરમ ગુરુ અંશને મુક્ત કરી અને ચોખ્ખા કરી અને માલિકના સાનિધ્યમાં અંશને મોકલે છે. અને એ અંશ જો માલિકના સાનિધ્યમાં જાય તો માલિક અંશને સુખ આપે છે. એ સુખનું વર્ણન 14 લોકના દેવતાઓ પણ કરી શકતા નથી. એ સુખનું વર્ણન કોઈ અવતારો પણ કરી શકતા નથી. અને એ સુખનું વર્ણન કોઈ સાધુ સંતથી પણ થઈ શકે એમ છે નહીં. એવું એવા અંશને દિવ્ય પરમ ગુરુ માલિકના સાનિધ્યમાં મોકલે છે. આ સુખનો ભોગવટો જો તમારે પામવો હોય અને આ સુખ જો તમારે મેળવવું હોય તો દિવ્ય પરમ ગુરુના શરણમાં જવું પડે અને એની ભક્તિ કરવી પડે. એના શરણમાં જઈને જો એની ભક્તિ કરીએ તો એ દયાળુ છે અને કરુણાના સાગર છે. અને એ અંશને એમાંથી છોડાવી અને માલિકના શરણ સુધી પહોંચાડે છે. જે અંશને આ ફાની જગતમાં કદાપી આવવું પડતું નથી, જીવાત્મા મુક્ત થઈ જાય છે. ધ્યાન રાખજો, જ્યાં સુધી આવવું પડે ને જવું પડે ને ત્યાં સુધી જન્મ મરણ લાગે. આ તો આવવું ના પડે અને જવું પણ પડે નહીં. એમાંથી જે છૂટે ને એમાંથી ભવ બંધનમાંથી જે છૂટે ને એને મુક્તિ ને મોક્ષ કહેવામાં આવે. તો વિચાર કરો, આપણે કયા ઘરેથી આવ્યા? કોઈને ખબર છે ખરી? ના ભાઈ ના. પછી અહીંયા આવી અને શરીરને આપણું ઘર માની લીધું. શું માની લીધું? કે આ પંચ ભૌતિક દેહ છે ને એ મારું ઘર છે. પછી એને ઘર માન્યું અને તમે કદાચ તમે જે ઘરમાં રહો છો ને એને પણ ઘર માની લીધું. કોઈ પૂછે તમારું મકાન ક્યાં આવ્યું હતું? કે મારુતિધામમાં. તમારું ઘર ક્યાં આવ્યું હતું? કે મારુતિધામમાં. તો વિચાર કરો, એમાં પણ તમે તમારું ઘર માની લીધું અને આ શરીરને પણ તમે તમારું ઘર માની લીધું. આ બંનેને તમે તમારા ઘર માની લીધા. પણ પેલો ચૈતન જે ઘરેથી આવ્યો છે એ ઘરને પ્રાપ્ત કરી શક્યો નથી. એ તો અનેક ઘાટોને બદલે છે. ધ્યાન રાખજો, જે ઘરેથી આવ્યો છે એ ઘરને પ્રાપ્ત કરી શક્યો નથી. અને ન કરી શકવાને કારણે 84 લાખ પ્રકારના ઘાટોમાં એને ફરવું પડે છે. કેટલા? 84 લાખ પ્રકારના ઘાટોમાં. હું ધ્યાન રાખજો, એક ઘાટની અંદર નહીં. અને એ ઘાટોમાં એને કેટલું બધું આરબલ ભોગવવું પડે, યુગોના યુગ સુધી. આજકાલનું નહીં પણ યુગોના યુગ સુધી એને આરબલ ભોગવવું પડે છે. અને આવા યુગોના યુગ સુધી આ જીવાત્માની મુક્તિ કે મોક્ષ થઈ શકતો નથી. એટલે કે છે દુર્લભ અધિક કહેવાય છે કે દુર્લભ ભક્તિ કરે જન જીહા. કે સદગુરુ મળવા એ પણ મહાભાગ્યની વાત છે અને તમારા જીવનમાં ભક્તિનો યોગ મળવો એ પણ મહાભાગ્યની વાત છે. સહેલાઈથી ના મળે હું ધ્યાન રાખજો. ઘણા કહે છે મારે ભક્તિ કરવી છે પણ થાય જ નહીં. ઘણા કે મારે મંદિરે જવું પણ ટાઈમ જ ના આવે. ઘણા કે મારે 5 માળા કરવી છે પણ ટાઈમ જ ના રહે 5 માળા કરવાના. વિચાર તો કરો. તો દિવ્ય પરમગુરુ કહે છે કે દુર્લભ ભક્તિ કરે જના જીહા. કે આ ભક્તિ પણ કેવી છે? દુર્લભ છે, સહેલી નથી, એવું કઠિન છે. ત્યારે સહેલી કોને છે? જે મહાપુરુષો કરીને ગયા ને ભક્તિ, એના માટે સહેલી. અને આપણને બહુ અઘરી પડે. શું પડે? બહુ અઘરી પડે.
તમને 1.5 કલાક આમ બેહાડી દીધા હોય અને ધ્યાન ધરવા બેસાડી દીધા હોય, ભાઈ કોઈને હલવાનું નહીં ચલવાનું નહીં, તો આમાં મને નથી લાગતું કોઈ જાગે, અડધા હોઈ જાય. હોઈ જાય કે ન હોઈ જાય, સાચું કહેજો, અડધાને ઊંઘ આવી જાય. કેમ? સાંજે જમ્યા હોય કે ન જમ્યા હોય, ફૂલ ખાતું હોય, અને ફૂલ ખાય એટલે 10 ઇન્દ્રિયો નિષ્ક્રિય થઈ જાય. કેવું થઈ જાય? અને 10 ઇન્દ્રિયો ઉપર મનનું સામ્રાજ્ય છે. કોનું છે? હા, એટલે મન એમ કહે છે આ 10 ઇન્દ્રિયોને આજ્ઞા કરે, અને 10 ઇન્દ્રિયોને આજ્ઞા કરે એટલે બધી 10 ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, અને 10 ઇન્દ્રિયો શિથિલ થઈ જાય એટલે તમારા ઘાટની અંદર સુષુપ્તિનો પટ લાગે. કયો પટ લાગે? સુષુપ્તિ અવસ્થાઓ ધ્યાન રાખજો. આ અવસ્થા એટલી બધી બળવાન છે, એટલી બધી જોરદાર છે કે અંતરપટના હિમાયતીઓને આ અવસ્થા ઢોળી પાડે છે. શું કરે છે? ઢોળી પાડે છે. જેને અંતરપટમાં જવું છે, જેને નિહંગ સ્વરૂપે થવું છે, જેને અંતરપટના દ્વાર ખોલવા છે, આવા જે અંતરલક્ષના હિમાયતી પુરુષો હોય, જેને કંઈક અનુભવ મેળવવો છે, કંઈક અનુભવ પ્રાપ્ત કરવો છે, જેને કંઈક પોતાના આત્માની ઓળખાણ કરવી છે, જેને બ્રહ્મ સ્વરૂપને જાણવું છે, જેને પોતાના સ્વરૂપને જાણવું છે, આવા અંતરલક્ષના હિમાયતી પુરુષો હોય ને એને આ અવસ્થાઓ ઢોળી પાડે છે. શું કરે છે? ઢોળી પાડે. અને ઢોળી પાડે એટલે શું થાય? આપણી જિંદગીના દિવસ એક જતો રહે. શું જતો રહે છે? એક જતો રહે. 70 વર્ષ જીવવાના હોય કે 80 વર્ષ જીવવાના હોય કે 90 વર્ષ જીવવાના હોય, પણ એક દિવસ આપણો ચાલ્યો જાય છે. હું જતો રહે છે. સવારમાં ઉઠીને કેલેન્ડરનું પાનું આપણે ફાડી નાખીએ. ધ્યાન રાખજો, કેલેન્ડરનું પાનું ફાટતું નથી, પણ આપણી જિંદગીનો એક દિવસ ઓછો થાય છે. એટલે મહાપુરુષો કહે છે કે દુર્લભ ભક્તિ કરે જન જેહા. કે ભક્તિ કેવી છે? દુર્લભ છે, થોડી કઠિન છે, સહેલી છે નહીં. ત્યારે ભક્તિ કોણે કરી? નરસિંહ મહેતાએ કરી, મીરાબાઈએ કરી, ભક્ત પ્રહલાદે કરી, રોહિદાસે કરી, રંકા વંકા, પછી કહેવાય છે કે શૈન વાળંદ, આ બધા જે મહાપુરુષો થઈ ગયા, અમરમાં દેવીદાસ, પછી આપા ગીગા જલારામ વીરબાઈ માતા, આ બધાએ ભક્તિના પ્રતાપે જ મહાન બન્યા છે. અને એની ઉપર કોની દયા હતી? પ્રગટ ગુરુની પામી દયા. ધ્યાન રાખો, એની ઉપર એકની જ દયા હતી. કોની? એના ગુરુની દયા. અને એની દયા પામી આ બધાય મહાપુરુષો મહાન બન્યા છે. તો આપણે આપણા જીવનમાં ગુરુ કર્યા? ના ભાઈ ના. આપણે ઉપદેશ લીધો? તો કે ના ભાઈ ના. આપણે જીવનમાં કંઠી બંધાવી? તો કે ના ભાઈ ના. તો આપણે કેવા છીએ? ધ્યાન રાખજો, આપણે નુગરા છીએ. કેવા છીએ? જો આપણે ગુરુ કર્યા હોય, કંઠી બંધાવી હોય, ઉપદેશ લીધો હોય, તો આપણે સુગરા કહેવાય, નહીતર તો કેવા છીએ? નુગરા છે. ધ્યાન રાખો. તો મનુષ્ય દેહ મળવા છતાં આપણે નુગરા છીએ, આપણી ઉપર ગુરુની કૃપા છે નહીં? તો આ બધા ભક્તો ઉપર ગુરુની કૃપા, ગુરુની દયા, જેના ઉપર ગુરુની કૃપા હોય, જેના ઉપર ગુરુની દયા હોય ને, એની ઉપર ભગવાનની પણ કૃપા હોય. શું હોય છે? ભગવાનની પણ કૃપા હોય છે. તો એવા જે જીવો છે એ જીવો ઉપર દિવ્ય પરમ ગુરુની કૃપા વરસે છે. ધ્યાન રાખો, મનુષ્ય દેહ તો આપણને મળ્યો છે, તો આપણે એવા ગુરુની ખોજ કરો કે એવા જો ગુરુ આપણને મળે
અને એવા ગુરુ મળ્યા પછી તમને આત્મલક્ષની જો પ્રાપ્તિ થાય. પણ ધ્યાન રાખો, આ શરીર આપણને આપ્યું છે ને, આ શરીર એમાં 72,000 નાડી છે. કેટલી? 72,000 નાડી. અને એ 72,000માં 36,000 આ પડખે છે અને 36,000 આ પડખે છે. એટલે તમારે જોઈ લેવાનું કા તમારી ડાબી બાજુનો શ્વાસ ચાલે અને કા તમારે જમણી બાજુનો શ્વાસ ચાલે. જો ડાબી બાજુનો શ્વાસ ચાલે તો માનો કે મારી ચંદ્ર નાડી ચાલે છે. અને જો જમણી બાજુનો શ્વાસ ચાલે તો માનો કે મારી સૂર્ય નાડી ચાલે છે. કઈ ચાલે છે? સૂર્ય નાડી. જો ડાબી બાજુનો શ્વાસ ચાલે તો તમને ભક્તિનો ભાવ જાગે, કારણ કે ચંદ્રમાં શીતળતા છે. અને જમણી બાજુનો શ્વાસ ચાલે તો એ નાડી ઉગ્ર છે, એટલે એમાં તમે ભક્તિ કરી શકતા નથી. પણ બંને જો શ્વાસ ચાલે તો એને સૂક્ષ્મણા કહેવાય. શું કહેવાય? સૂક્ષ્મણા. તો આપણે આપણા મનથી વિચાર કરવાનો કે મારા બંને શ્વાસ ચાલે છે કે નહીં. બંને શ્વાસ ચાલે અને પ્રાણની ગતિ 2.5 આંગળમાં થાય. કેટલા આંગળમાં? 2.5 આંગળમાં. કારણ પૃથ્વી તત્વનો પ્રાણાયામ 12 આંગળમાં ચાલે, જળ તત્વનો પ્રાણાયામ 16 આંગળમાં ચાલે, અગ્નિ તત્વનો પ્રાણાયામ 4 આંગળમાં ચાલે, વાયુ તત્વનો પ્રાણાયામ 8 આંગળમાં ચાલે અને આકાશ તત્વનો પ્રાણાયામ 2.5 આંગળમાં ચાલે. જો પ્રાણાયામ 2.5 આંગળમાં ચાલે અને સૂક્ષ્મણાનો દ્વાર ખોલે તો તમારી અંદર આ ત્રીજું નેત્ર છે, ધ્યાન રાખજો. પણ બધાને બંધ છે. કેવું છે? બધાને બંધ છે. તો પ્રાણાયામની ગતિ 2.5 આંગળમાં થાય અને આકાશ તત્વ ચાલે અને સૂક્ષ્મણાનું દ્વાર ખોલે તો આ ત્રીજું નેત્ર ખોલે. નહીંતર ખોલે એવું છે નહીં. તમારે અખતરો કરવો હોય તો કરજો. તમે ધ્યાન ધરવા બેસો અને અહીંયા ધ્યાન ધરો એટલે તમને બંધ દેખાશે, ખુલ્લું દેખાશે નહીં. જો ખુલે તો અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય. અને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય તો તમને જ્ઞાનરૂપી પ્રકાશની પ્રાપ્તિ થાય. શું થાય? જ્ઞાનરૂપી પ્રકાશની પ્રાપ્તિ થાય. પણ ક્યારે? તમારી સૂક્ષ્મણા નાડી ચાલે, આકાશ તત્વ હોય, પ્રાણાયામની ગતિ 2.5 આંગળમાં ચાલે અને આ ત્રીજું નેત્ર ખુલે તો ઉપરથી શુદ્ધ સોહંગની સૂક્ષ્મ રેશાનો જે લક્ષ્ય છે એ આ ભગવતીજનને પ્રાપ્ત થાય છે. શું થાય છે? ભગવતીજનને પ્રાપ્ત થાય છે. આ લક્ષ્ય જ્યારે પેલા ચૈતન્ય મળે છે, જીવાત્માને મળે છે, ત્યારે જીવાત્માની સુરતા ઈંડ પિંડ ફોડી અને સર્વના ઘાટની ગતિને જાણી શકે છે. ધ્યાન રાખવું, બહુ સમજવા જેવી બાબત છે. કારણ કે પૃથ્વી તત્વનું પ્રાણાયામ ચાલે એટલે કેવા વિચારો આવે? પદાર્થના જ આવે. ધ્યાન રાખજો. તમને એમ થાય આ લેવું છે ને, આ ખરીદવું છે, આ મૂકવું છે ને, આવા પદાર્થના જ વિચારો આવે. અને જળ તત્વ આલે એટલે શાંતિના વિચારો આવે અને અગ્નિ તત્વ ચાલે એટલે ક્રોધના વિચારો આવે. કેવા આવે? તમને ગુસ્સો જાય કરે. અને વાયુ તત્વ ચાલે એટલે તમે ક્યાંય સ્થિર થઈને બેસી શકતા નથી. અને આકાશ તત્વ ચાલે તો એક પણ વિચાર તમારો ઉઠતો નથી. એક પણ વિચાર ન ઉઠે, એવો ધ્યાન રાખજો. અને એ પ્રાણાયામની ગતિ એવી છે કે એ ગતિ
કોક ભગવતી જન જ સમજી શકે છે, નહીતર કોઈ પણ ભગવતી જન આ ગતિને સમજી શકતા નથી. નકર તો આપણને શું થાય કે હું શ્વાસ લઉં છું પાછો મૂકું છું, શ્વાસ લઉં છું પાછો મૂકું છું, આ જ આપણને ખ્યાલ આવે. બસ કયું તત્વ ચાલે છે એની પણ આપણને ખબર પડતી નથી. વિચાર તો કરો. અને પૃથ્વી તત્વના પ્રાણાયામની ગતિ 12 આંગળમાં હોય, જળ તત્વના પ્રાણાયામની ગતિ 16 આંગળમાં હોય, અગ્નિ તત્વના પ્રાણાયામની ગતિ 8 આંગળમાં હોય, અને વાયુ તત્વના પ્રાણાયામની ગતિ કહેવાય છે 8 આંગળ હોય, અને અગ્નિ તત્વની 4 આંગળ હોય, અને આકાશ તત્વની 18 આંગળમાં હોય. કયા આંગળમાં હોય? 18 આંગળમાં. જો 18 આંગળ પ્રાણાયામ થાય ને, અને પ્રણવનું સ્વરૂપ જો શમદમ થઈ જાય એટલે સ્થિર થઈ જાય, તો આ પિંડથી ઉપરામ થાવ છો. કેવા થઈ જાઓ? આ પિંડથી તમે ઉપરામ થઈ જાઓ છો. કારણ અહીંયા પ્રકૃતિનું સામ્રાજ્ય છે. શું છે? પ્રકૃતિનું સામ્રાજ્ય. અને પ્રકૃતિ 3 ગુણની માતા છે. કોની છે? 3 ગુણની માતા છે, જેને રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ જે 3 ગુણ છે જેને રકાર, મકાર અને ઉકાર કીધા. શું કીધા? જેને ત્રિગુણાત્મક પકડ કહેવામાં આવે છે. આ 3 ગુણની માતા જેને પ્રકૃતિ કહેવામાં આવે છે, એ પ્રકૃતિ અહીં બેઠી છે. ક્યાં બેઠી છે? અહીંયા. અને એટલી બધી ચંચળ છે, કોઈ પણ ઘાટને સ્થિર થવા દે એમ છે નહીં. તમને નકરું ઉથલ પાથલ કર્યા જ કરે, કર્યા જ કરે. એટલું બધું ઉથલ પાથલ થાય કે તમારા મનને ડોલાવી દે. શું કરી દે છે? તમારા મનને ડોલાવી દે છે. આટલી બધી પ્રકૃતિમાં સામર્થતા રહેલી છે કે વિશ્વનો કોઈ પણ ઘાટ ધ્યાન ધરવા બેસે કે ભગવાનનું સ્મરણ કરવા બેસે, પણ એને સ્મરણ થવા દેતી નથી. આ પ્રકૃતિ એટલી ચંચળતા વાળી છે કે કોઈને પણ ધ્યાન ધરવા દે એવી આ પ્રકૃતિ છે. અને એ પ્રકૃતિ એટલી બધી ચંચળતા વાળી છે, પણ અહીંયા દયાળુ કહે છે, નેન નાસિકા ત્રિય તંત સારા, તબ સુલજે નિજ લક્ષ વિચારા, ચંદ સૂરજ ત્રિવેણી સંબંધા, તબ પ્રકૃતિ પાવે શાંત ધંધા. કે ચંદ્ર અને સૂર્યનો જો સંયમ થાય તો જ આ પ્રકૃતિ શાંત પામે, નહીતર આ શાંત પામે એવી છે નહીં. નહીતર તો તમારો કા ડાબો શ્વાસ ચાલે અને કા જમણો શ્વાસ ચાલે. કેવી ગોઠવણ કરી બ્રહ્મરુદ્રની અંદર! અસંખ્ય ને પારાવાર અંકુરોનો જમાવ છે. એટલા બધા અંકુરોનો જમાવ છે, કહેવાય છે કે માણસ 64 વર્ષની અંદર 18,23,500 આટલા 64 વર્ષમાં અંકુરોને બગાડે છે, સંપત્તિને વાપરી નાખે છે. અને આશા કોની રાખે છે? નિજ પદની, કે અમને કૈવલ ધામ મળે, અમને કોઈ દેવતાઓનું ધામ મળે, અમને કોઈ દેવી શક્તિનું ધામ મળે. પણ દયાળુ કહે છે આવા 18,23,500 અંકુરો બગડે એટલે તમારી સુરતા નુરતા 12 કેવી થઈ જાય છે? તો કે સુરતા નુરતા 12 રફે દફે એટલે 12 પસરે છે. અક્કલ આરત છે એ પણ વેડફાય છે. 10 ઇન્દ્રિયોના અર્ક છે એ પણ વેડફાઈ જાય છે. તો આ બધી વસ્તુનો તમારા ઘાટની અંદર બગાડ થઈ જાય છે. તો દયાળુના પદને આપણે કેવી રીતે પામી શકીએ? ધ્યાન રાખજો, બહુ સમજવા જેવી બાબત છે. તો એને પામવા માટે વિશ્વના કોઈ પણ ઘાટ હોય એને ભક્તિરૂપી કમાઈ કરવી પડશે. જો આ ભાવે નહીં કરો તો ઓલા ભાવે,
અને ઓલા ભવે નીકળો તો એના પછીના ભવે, પણ કરવી પડે કરવી પડે ને કરવી પડે. કહેવાય છે કે ગીતાની અંદર લખ્યું છે કે અર્જુન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે કે પ્રભુ તમે બધું કેમ જાણો છો, થઈ થવાની બધી ખબર કેમ પડે છે? કોને? શ્રી કૃષ્ણને કહે છે. એટલે કૃષ્ણ જ્ઞાની હતા એટલે કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન વહેલી સવારે 4 વાગે હું જ્યારે મારા ઓરડાની અંદર બેઠો હોય ને ત્યારે એ અર્જુન તું આવજે. શું કહે છે? તું આવજે. એટલે અર્જુનને એમ થયું કે મને કાંક શીખવાડશે. એટલે અર્જુનને એમ થયું સવારે 4 વાગે ને વહેલા, એટલે હું શ્રી કૃષ્ણના ઓરડાની અંદર જાઉં. હવે સવારના 4 વાગ્યા એટલે શ્રી કૃષ્ણ ઓઢી અને ધ્યાન ધરવા બેઠા હતા. શું બેઠા હતા? ધ્યાન ધરવા માટે. હવે ધ્યાન ધરવા બેઠા હતા એટલે અર્જુન આવી અને એની બાજુમાં આવીને બેસી જાય છે નીચે. અડધો કલાક ગયો, ધીરે ધીરે કલાક ગયો, 2 કલાક ગયા, 2.5-3 કલાક જતા રહ્યા, પણ શ્રી કૃષ્ણએ પોતાનું ધ્યાન છોડ્યું નહીં. આખરે અર્જુન થાકી અને જતો રહ્યો. કોણ? અર્જુન. અર્જુનને થાક લાગ્યો, બેસી અને પછી અર્જુન જતા રહ્યા. હવે અર્જુન ગયા પછી શ્રી કૃષ્ણએ પોતાનું ધ્યાન છોડી અને પોતાનું જે કાંઈ કાર્ય હોય ને એ કાર્ય એ કરવા લાગ્યા. એવામાં અર્જુન આવે છે શ્રી કૃષ્ણ પાસે અને આવીને કહે છે, પ્રભુ તમે મને કીધું તું ખરા કે તું વહેલી સવારે આવજે 4 વાગે, તો હું પ્રભુ તમારી પાસે આવ્યો હતો, પણ તમે તો ઓઢીને ધ્યાન ધરવા બેઠા હતા. ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તે મને પ્રશ્ન કર્યો હતો. તો કયો પ્રશ્ન? કે આ થઈ થવાની બધી ખબર તમને કેમ પડી જાય છે? કે આવો તે મને પ્રશ્ન કર્યો છો, એ પ્રશ્નનો જવાબ આપવા હારુંથી જ મેં તને વહેલી સવારે બોલાવેલો. કે હું પણ જેનું ધ્યાન ધરું છું એ ધ્યાન થકી મને ખબર પડે છે, એ સિવાય મને ખબર પડતી નથી. હું પણ મારી ઉપર જે મારા માલિક છે ને એનું ધ્યાન ધરું છું. મારી ઉપર પણ કોઈક માલિક છે, મારી ઉપર પણ કોઈક સર્જનાર છે, એનું હું ધ્યાન ધરું છું. એના ધ્યાનથી જ મને આ બધી વસ્તુની ખબર પડે છે, નહીતર મને કશું ખબર પડે નહીં. ત્યારે અર્જુન સમજી જાય છે કે શ્રી કૃષ્ણે મને શું કામ બોલાવ્યો. તો વિચાર કરો, આપણે જેનું ધ્યાન ધરીએ છીએ, જેનું સ્મરણ કરીએ છીએ, જેનું આપણે ધ્યાન ધરીએ છીએ અને જેમાં આપણે સુરતા લગાવીએ છીએ, તો કયા પદને ઓળખવા માટે, કઈ વસ્તુને ઓળખવા માટે, આનો વિચાર કરવાનો છે. એટલે દયાળુ કહે છે, પરલે જાય કીટ પતંગા, પરલે માનવ દેવ દાનંગા, પરલે થાવર જંગમ જેતા, જીવા જો જન જલ થલ દેતા. દયાળુ કહે છે, બધી વસ્તુ નાશ પામી જાય, શું ધ્યાન રાખજો, કોઈ વસ્તુ રહેવા પામતી નથી. તો કહે છે, કીટ પતંગ, માનવ દેવ દાનવ, થાવર જંગમ અને જલથલ, આ બધી વસ્તુઓ નાશ પામી જાય છે, કોઈ વસ્તુ રહેવા પામતી નથી. એટલે કહે છે, પરલે જાય વ્યોમ ઘન તારા, બંચે નહીં ચક્ર શશુમારા, પરલે જાય ચંદ ઓર શોરા, જાકી જોત સકલ ભર પૂરા. દેવ કહે છે, વ્યોમ ઘન તારા એટલે તારાઓનો પણ નાશ થાય છે,
અને આકાશમાં રહેલું સસુમાર ચક્રનો પણ નાશ થાય છે અને ચંદ્ર સૂર્ય પણ રહેવા પામતા નથી. તો આ બધી વસ્તુ કોઈ વસ્તુ રહેવા પામતી નથી. તો વિચાર કરો, મહાપ્રલયની અંદર કોઈ વસ્તુ રહેવા પામતી નથી. દેવો છે તો દેવોના ધામ પણ નાશ પામી જાય છે, દેવો પણ નાશ પામી જાય છે, આપણે પણ નાશ પામી જાય છે, પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ આ બધી વસ્તુ નાશ પામી જાય છે. તો કોઈ વસ્તુ રહેવા પામતી નથી. તો કઈ વસ્તુ સનાતન છે? માલિકની સ્વજાતિનો ચૈતન્ય. ધ્યાન રાખજો, આ અંશ જે કેવો છે એ સનાતન છે. કેવો છે? એ કોઈ દિવસ નાશ પામી શકતો નથી, એટલે એને અવિનાશી કહેવામાં આવે છે. કેવો કહેવામાં આવે છે? અજર, અમર અને અવિનાશી. તો આ અજર, અમર અને અવિનાશી છે, તો આ ચૈતન્યનો નાશ થઈ શકતો નથી. આવો જીવ દયાળુ કહે છે કોઈના પકડ્યામાં આવ્યો છે નહીં, કોઈને જોવામાં પણ આવ્યો છે નહીં, અને આવે તોય કોઈને ખબર ન પડે, અને આ શરીરમાંથી ચાલ્યો જાય તો પણ કોઈને ખબર પડતી નથી. આ જીવને પકડવા માટે વૈજ્ઞાનિકો જેવા વૈજ્ઞાનિકો મથે છે, પણ આ જીવને પકડી શકતા નથી. ધ્યાન રાખજો, એને પણ પકડી શકતા નથી. તો આ જીવ કેવો હશે? કોઈ દિવસ કોઈ વિચાર કર્યો ખરા? પિંડમાં આવ્યો એટલે પિંડ ચેતન થઈ ગયો, અને પિંડમાંથી ચાલ્યો ગયો એટલે આ પિંડની કોઈ કરતા કોઈ કિંમત છે નહીં. તેવા નનુ બાપાનો ચૈતન જીવાત્મા ચાલ્યો ગયો અને એમનો પિંડ અહીંયા ને અહીંયા પડ્યો રહ્યો, તો આ જીવ શરીર છોડીને ક્યાં જાય છે એ કોઈ કરતાં કોઈને ખબર પડતી નથી. એટલે કહે છે ચંદવર સુરા ચાકી જોત સકલ ભરપુરા, કે મહાપ્રલયની અંદર કોઈ વસ્તુ રહેવા પામતી નથી. તો એવો જીવ અજર, અમર ને અવિનાશી છે, જેને પાણી પલાળી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, તલવાર કાપો શકતો નથી, પવન સૂકવી શકતો નથી, એવો જીવ અને આ જીવના માલિક પણ અજર, અમર ને અવિનાશી છે. આ માલિક કેવા છે? એક છે. એવો ધ્યાન રાખજો, અનેક છે નહીં. એવા સર્જનારના આપણે અંશો છીએ, અને એ સર્જનારના અંશો આ જગતની અંદર આપણને મનુષ્ય દેહ આપણને મળ્યો છે, એટલે આપણે મનુષ્ય દેહ લઈને આ મૃત્યુ લોકમાં આવેલા છીએ, અને મૃત્યુ લોકમાં આવી અને આપણે જન્મ મરણ ભોગવીએ છીએ. શું કરીએ છીએ? જન્મ મરણ આપણે ભોગવીએ છીએ. તો આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવા માટે પૂજ્ય પાશ્રી નાનદાજી મહારાજ કહે છે, દુર્લભ ભક્તિ કરે જન જેહ, દુર્લભ અધિક સંત સુ સ્નેહ, કે માનવ જીવનમાં કોઈ ગુરુ કે સંત કે સદગુરુ જો મળે ને તો જ આ માનવ દેહનો જે અવસર છે ને એ અવસર આપણને એમાંથી સુલભ કરે, એમાંથી આપણને છોડાવે છે, એમાંથી આપણને મુક્ત કરે છે. એટલા માટે દયાળુ કહે છે કે પ્રલયકાળની અંદર કોઈ પણ વસ્તુ રહેવા પામતી નથી. તો આ પંચ ભૌતિક પણ દેહ પણ રહેવા પામી શકતો નથી, તો એનો પણ નાશ છે. તો એટલા માટે વિશ્વના જે ઘાટો છે એ જન્મ મરણનું બંધન છે, એ બંધનને ભોગવે છે. આ બંધનમાંથી છોડાવનાર એક સદગુરુ સિવાય કોઈ છે નહીં. તો એવા દિવ્ય પરમ ગુરુ આપણને ચૈતન્ય લક્ષ આપવા માટે આવ્યા છે. આ ચૈતન્ય લક્ષને સમજી અંતરપટમાં જઈ અને પોતાના આત્મ સ્વરૂપને જાણી અને પરમાત્માની સાથે જો એકતા થાય તો દયાળુ કહે છે, અને આ સુક્ષમણાનો દ્વાર ખુલી જાય તો આ અંશ મુક્ત થઈ અને અખંડ એવું કૈવલ પદ આ અંશને પ્રાપ્ત થાય છે. શ્રીમદ કરુણા સાગર ભગવા જય. આદ્ય શક્ર સ્વરાજ કરુણેશ કૈવલ કીર્તાર કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય.
श्रीमंत करुणा सागर भगवान की जय। नरवेश सागर महाराज की जय। महान तपस्वी रघुराम महाराज की जय। परमन सुखानंद जी महाराज की जय। श्री मोहनदास जी महाराज की जय। गुरु श्री कपिलदास जी महाराज की जय। सर्व संतन की जय। सर्व देवन की जय। ज्ञान संप्रदाय की जय। गुरुगादि सारसापुरी की जय। कैवल धाम की जय। भक्त श्री ननु बापा की जय। कथा समाप्ति का सद कैवल साहे।